तारीख 14/7/1991 ऊंझामा विश्वनगर अंधजन मंडल द्वारा आयोजित सभा में स्वामी जी नु प्रवचन। सभाना प्रमुख स्थाने बिराजेला श्रीमान प्रमुख महोदय, अतिथि विशेष श्रीओ, विश्वनगर अंधजन मंडलना प्रमुख श्री, मंत्री श्री अने बीजा एमना सहयोगी भाईओ, मंच पर बिराजेला विशिष्ट महानुभावो, सज्जनों, बहनों अने बाळकों, जीवननु वर्गीकरण करवुं होय तो एने पांच भाग में वेची शकाय। आ पांच भागों ने याद राखजो। सौथी पहेलू जीवन जेने आपने पूर्वाधारित कही, पूर्वाधारित शब्द याद रखो। बीजू जीवन स्वाधारित, त्रीजू जीवन अन्याधारित, चौथु जीवन अनाधारित अने पांचमू जीवन लाचार जीवन, शापित जीवन। आ पांच शब्दों ने याद रखो। पूर्वाधारित एटले शुं? तमे जन्म्या एना पहला तमारा माटेनी बधी व्यवस्था तैयार है। तमारे व्यापारनी पेढ़ी शुरू करवानी नथी, तमारे खावा पीवानी चिंता करवानी नथी। तमारा माटे बधी व्यवस्था, बंगलो हतो, गाड़ी हती, बधु हतु। एक श्रीमंत माणसना त्यां बाळक जन्मे छे, एक नगर शेठना त्यां कन्या छोकरो जन्मे छे। एने जन्मतानी साथे बधु प्राप्त थई जाय छे, कीर्ति प्राप्त थाय छे, क्रेडिट प्राप्त थाय छे। आ कोनो छोकरो? फलाणा शेठनो। आओ आओ आओ, ચા પાણી પીશો? કઈ જોઈતું કરતું હોય? નહીં, મારે જરા ફલાણી સુધી જવું છે। ના ના, આપણી ગાડી તૈયાર છે। એને બધું પ્રાપ્ત છે, એક પ્લેટફોર્મ તૈયાર છે, એને પ્લેટફોર્મ બનાવવું નથી પડતું। આવું જે જીવન છે એનું નામ છે પૂર્વાધારિત જીવન। પૂર્વના આધારથી એને એક તૈયાર, રાજકારણનું જીવન હોય, सामाजिक जीवन होय, आर्थिक जीवन होय, कौटुंबिक जीवन होय, आखु तैयार एक जीवन मळ्यो छे। आ माणसो ज्यारे शेठ बनता होय छे तो एमां एमनो कोई महत्वनो पुरुषार्थ नथी होतो। एमनो पुरुषार्थ एटला अंशमां होय छे कि जे कंई मळ्युं छे एने ए साचवी शके छे, जे कंई मळ्युं छे એને એ વધારી શકે છે, એ અંશમાં એમનો પુરુષાર્થ હોય છે। બિરલાનો દીકરો બિરલા બને, ટાટાનો દીકરો ટાટા બને, એમાં કોઈ મહત્તા નથી, એ તો બનેલો જ છે। એ ગાડો હશે, ઘેલો હશે, ગમે તેવો હશે, વ્યસની હશે, ગમે તેવો હશે, તો એ બિરલાનો દીકરો એ બિરલાનો જ દીકરો છે, ટાટાનો દીકરો એ ટાટાનો જ દીકરો છે। એને વારસામાં મહત્તા પ્રાપ્ત થઈ છે, વારસામાં મોટાઈ પ્રાપ્ત થઈ છે, અને મોટાઈના કારણે એ મોટો છે। આને હું પૂર્વાધારિત જીવન કહું છું। પછી બીજું જીવન આવે છે, એનું નામ છે સ્વાધારિત જીવન, પૂર્વાધારિત નહીં। વડીલોએ કંઈ ના આપ્યું, પૂર્વજોએ કંઈ ના આપ્યું, કદાચ થોડુંક દેવું આપ્યું। મરતી વખતે કહેતા ગયા, બેટા આટલું દેવું તું જરૂર ભરી દેજે,
ઋણ રાહત નહીં હો, દેવું માફ કરવાની વાત નહીં. એક એકડો યાદ રાખજો, જિંદગીમાં કદી દુઃખી નહીં થવું. જેનું લીધું છે એને પાછું આપવું જ છે. આજે નહીં તો કાલે, કાલે નહીં તો પરમ દિવસે. પણ જ્યાં સુધી હું નહીં આપું ત્યાં સુધી મારા આત્માની સદગતિ નહીં થાય. તમારા મનમાં જો આ ભાવના હશે ને, તો તમારે એમ સમજવાનું કે તમારા અંદર રામ બેઠેલા છે. તમારે રામને ખોળવા માટે અયોધ્યા, કાશી કે મથુરા જવાની જરૂર નથી. રામ તમારા અંદર બેઠેલા છે. અને તમારા મનમાં એવું થયું કે જેનું લાવ્યા છીએ એ ભૂલી જાય તો સારું, માગતા નથી જરૂર ભૂલી ગયા હશે. અરે એ તો એની મોટાઈ છે કે માગતા નથી, કોઈ ભૂલી નથી ગયા. પણ એ તો એની મહત્તા છે કે તમને શર્મિંદગીમાં નાખતા નથી. પણ તમારા મનમાં એવું છે, કેટલાક લોકો તો એથી વધારે આગળની કલ્પના કરી નાખે કે હવે આ દોહો પાકુપાન છે અને જો દેવ થઈ જાય તો આપણે પછી કંઈ આપવાનું બાકી રહે. તમારું દેવું ના ચૂકવવું પડે એટલા માટે પેલાને દેવ કરવા છે. હવે તમે રામને ખોળવા ગયા છો, રામ સંતાઈ જશે, રામ સામે ઊભો હશે તોય સંતાઈ જશે. આ માણસના સામે જવા જેવું નથી, હો ખસી જવા જેવું છે. એક બીજી વાત યાદ રાખજો, જે માણસોને વારસામાં કશું નથી મળ્યું હતું, કદાચ દેવું મળ્યું હોય છે પણ સારી દાનત મળી હોય છે. સારી દાનત વારસામાં મળી હોય છે ને, આવા માણસો જરૂર ઊંચા થતા હોય છે. કદાચ કદાચ કુતુબ મિનાર જેટલા ઊંચા થાય, કદાચ એ તાજમહાલ જેટલા ઊંચા થાય. કારણ કે એની દાનત નથી બગડી એટલા માટે ઊંચા. મારા એક ઓળખીતા સજ્જન છે, એમની આદત છે ઘણા લોકોના પાસેથી પૈસા લઈ આવે, ઘણા લોકોની પાસેથી પુસ્તકો લઈ આવે, ઘણા લોકોની પાસેથી ઘણી વસ્તુઓ લઈ આવે અને પછી એ ભૂલી જાય એવી ઈચ્છા રાખે. બે મહિને, ચાર મહિને, છ મહિને તમે માગો, હા ઓ હું ભૂલી ગયો, સારું થયું તમે યાદ કર્યું, આવો દેખાવ કરે. પણ એમ નહીં, તમને એક ખબર હશે, પહેલા આપણે ભણતા ત્યારે એક કવિતા આવતી, હે, તે દુખીઓ થાતો ધન પાપી તેને માફ કરીશું ક્યારે, આજે આજે ભાઈ અત્યારે, ધનધીરીને આબરૂ રાખી તે દુખીઓ થાતો ધન પાપી તેને માફ કરીશું ક્યારે, આજે આજે ભાઈ અત્યારે. કાળી રાત્રે તમને ધન ધીર્યું, હવે તમે ઈચ્છો છો કે ભૂલી જાય તો સારું. ક્યાં નોંધ ક્યાં કરી છે, લખાણ ક્યાં કર્યું છે? આવા માણસો કદી મહાન નથી થઈ શકતા હોતા. મારા એક ઓળખીતા સજ્જન છે, એનો બાપ જ્યારે મરવા પડ્યો ત્યારે એનો આત્મા ના નીકળે. આ છોકરાને પૂછ્યું, બાપુ તમારી શું ઈચ્છા છે, તમારી કોઈ ખાસ ઈચ્છા બાકી રહી જાય છે? તેને કહ્યું, હા બેટા, હું દેવામાં ડૂબી ગયો, મારા માથા ઉપર આટલું દેવું છે, હું ભરી ના શક્યો પણ તું ભરીશ એવું મને વચન આપતો મારો જીવ નીકળ્યો, તું પૈયે પૈ ભરી દઈશ એવું મને વચન આપ. અને પેલા છોકરાએ વચન આપ્યું, હું તમારું દેવું ભરી દઈશ, તમે ચિંતા ના કરો. બાપે કયો વારસો આપ્યો? મિલકતનો નહીં, સંપત્તિનો નહીં, સારી દાનતનો વારસો આપ્યો. અને મિલકતના વારસા કરતા સારી દાનતનો વારસો હો, કેટલો મોટો વારસો છે. બાપ મરી ગયો, હવે આની પાસે પૈસો નહીં. એણે બધા દેવાદારોને ભેગા કરીને, લેણદારોને કહ્યું, હાથ જોડીને કહ્યું, તમારો પૈસે પૈસો હું આપી દઈશ પણ તમે ઉતાવળ ના કરશો, હું જેમ તેમ કરીને ગમે તે રીતે તમને આપી દઈશ. માણસો બધા સારા હોય છે, ખરાબ નથી હોતા. દુનિયા ખરાબ નથી, ખોટી વાત છે, દુનિયા સારી છે. આપણે બધા કહીએ દુનિયા ખરા ખરાબ છે, દુનિયા ખરાબ છે. હું તો આખી દુનિયામાં રખડ્યો, કેટલી વાર રખડ્યો, આ દેશમાં રખડ્યો, ઉઘાડા પગે પૈસો વિના. મને તો સારા જ માણસો મળ્યા, કોક મળી જાય. હવે એવું એકાદ તો નમૂનો તો મળવો જોઈએ, નમૂનો ના હોય તો ખબર શું પડે. દુનિયા સારી છે, ખરાબ નથી. જેમાં આપણને ખરાબ દેખાય છે એમાં કંઈક ને કંઈક આપણું જ એમાં દેખાય છે.
તમને કેટલા ખરાબ માણસો મળ્યા, અને ખરાબ મળ્યા માણસો મળ્યા હોત તો ઊંઝામાં આ દશામાં હોત ખરા તમે? અત્યારે લીલા લહેર કરો છો, મને ખબર નથી અત્યારે તેજી કે મંદી ચાલે છે, શું ચાલે છે, સારું છે ને? બસ ત્યારે લીલા લહેર કરો. તો દુનિયા એટલી બધી ખરાબ નથી, સારી દુનિયા છે, માત્ર એને સારી દ્રષ્ટિએ જોવાની જરૂર છે. મિત્રસ્ય ચક્ષુષા વેદમાં લખ્યું છે, મિત્રની આંખથી હું દુનિયાને જોઉં અને મિત્રની આંખથી દુનિયા મને જોવે. આપણે ઘૃણાની આંખથી જોઈએ છીએ અને એટલે દુનિયા આપણને ઘૃણાની આંખથી જોઈએ છે. એમના લેણદારો હતા, એમને કહ્યું કઈ વાંધો નહીં છોકરા, તું ચિંતા ના કર, બે પૈસા કમાજે અને તું તારે આપજે, અમારે વ્યાજ બ્યાજ નથી જોયું. આ છોકરાએ પૈયે પૈ ચૂકવી દીધી, મારા આશ્રમમાં આવે મને કે હવે મારા મારે શાંતિ છે. આજે એના ત્યાં બંગલો છે, એના છોકરા કમાય છે, સારી લાઈને છે અને સુખી છે. ઘણા વર્ષ દુઃખના આયા, પણ એ દુઃખના નતા, એ તપના હતા, એ કસોટીના હતા અને કસોટીમાંથી આ બંગલો છે. એટલે એક બીજો માણસ છે જેને પૂર્વમાંથી કશું નથી મળ્યું, નથી પૈસો મળ્યો, નથી પ્રતિષ્ઠા મળી, નથી રાજકીય કોઈ સત્તા મળી કે નથી કોઈ બીજી બેનિફિટ મળી, ત્યારે માત્ર પોતાના જોરે ઊભો થાય છે. તમે ખેડૂત છો, તમે ખેતરમાં જઈને જોજો, જ્યારે તમે વાવો છો ત્યારે કેટલાક દાણા છે એ એવી જગ્યાએ પડે છે બહુ સરળતાથી ઉગી નીકળે છે, કેટલાક દાણા એવી જગ્યાએ પડે છે એના ઉપર પથરો આવી જાય, નળિયું આવી જાય, એને જોર કરીને વાંકા ચૂકા થઈને બહાર નીકળવું હોય છે, હોય છે. એને ઉગવા માટે સરળતા નથી હોતી, કારણ કે એના ઉપર વજન છે, પ્રેશર છે, દબાણ છે, એ આમ વાંકો ચૂકો થઈ જોર કરીને બહાર નીકળે છે. જેને ઉગવામાં જોર કરવું પડે છે એમ સમજો કે બળવાન માણસ છે, જે જોર નથી કરી શકતો એ કોવાઈ જાય છે, એ નીચે પડે પડે જ ખાતર થઈ જાય, કોવાઈ જાય છે. કેમ કોવાઈ ગયો? કારણ કે જોર ન કરી શક્યો, અને જોર ન કરી શક્યો એટલે કોવાઈ ગયો. એક બીજો માણસ છે જે સ્વાધારિત છે, પોતાના આધારે ઉગેલો છે, કોઈના આધારે નહીં. પંડિતનો દીકરો પંડિત બને, મંત્રીનો દીકરો મંત્રી બને, રાજાનો દીકરો રાજા, એમાં કઈ મોટી વાત હતી? એ તો બને જ. પણ ભિખારીનો દીકરો રાજા બને, સયાજીરાવ કોણ હતા? રાજાના દીકરા હતા, ખેડૂતના દીકરા હતા, ખેડૂત રમતા હતા. માલેગામ પાસે એમનું ગામ છે, તમે જઈને જોઈ આવજો, અને ત્યાંથી એમને ઉપાડી લાવ્યા. અને લોકો એમ કહે છે કે કાં તો બીબી જાયો રાજ કરે, કાં તો રાણી જાયો રાજ કરે. હવે આ તો બીબી જાયો ન હતો ને આ તો રાણી જાયો ન હતો, આ તો ખેડૂતના પેટે જન્મેલો છોકરો હતો, પણ કેવું રાજ કરે, એની બરાબરી કરી શકે એવો કોઈ નીકળ્યો? આ માણસે જે યોગ્યતાથી, જે કુશળતાથી જે રાજ કર્યું, એ બતાવો બીજા કોણે રાજ કર્યું? તમને ઘણાને ખબર નહીં હોય, ગોંડલમાં ભગવતસિંહ થયા, નામ નામ જાણો છો? ભગવતસિંહ ઉપર તો આખું પુસ્તક લખાય, ઓહો એટલો ગુણવાન. અને કોનો દીકરો હતો? રજપૂતનો નહીં, સોનીનો દીકરો હતો, સોનીનો છોકરો. સોનીના છોકરાને રાજગાદી મળી, દત્તક થયો. અને એટલા માટે ત્યાંના મૂળ રજપૂતો કોઈ દિવસ એને ભગવતસિંહ ના કહે, ભગા નથુ, હે ભગા, ભગા નથુ. આપણા ત્યાં તોછડીથી બોલવાનો બહુ રિવાજ છે, અને એમાં ઊંઝા પહેલા નંબરે છે, ઊંઝા કઈ જેવું તેવું નથી. હવે કરોડ રૂપિયાનો વેપારી હોય ને એનું નામ બોલાતું હોય, અને કઈ આવું બોલાય? મને કહે અમારે તો ગંજ બજારમાં આવું જ બોલાય, હે ટૂંકા ટૂંકા અક્ષરો. આ કરોડ અધિપતિ માણસ છે, જરા સારી રીતે બોલાવો. નહીં નહીં, અમારે તો આવી રીતે જ બોલાય. એટલે માણસ પોતાની મેળે ઉઠો, ઉઠ્યો. તમે સૌરાષ્ટ્રમાં પોરબંદર, અને પોરબંદરમાં એક લુહાણાનો દીકરો, એનું નામ નાનજી, હે બિલકુલ ગરીબ સ્થિતિ, ગામમાં કોઈ બેસવા ના દે. મેં કહ્યું ને ઉગતો દાણો બળુકો હોય તો જ ઉગી શકે, નહીં તો કવાઈ જાય.
અને બળુકાનો અર્થ શું છે? તમારે સીધી જગ્યા નથી મળતી તો આમ મળ્યો, આમ જાઓ આમ જાઓ, પણ જગ્યા કરી લો. કેટલાક લોકોને જોજો, રેલવે સ્ટેશન ઉપર જઈને ઉભા રહે અને બધા બારણા બંધ હોય, ચિકાર હોય, રડવા બેસે, ઘરે રે, હવે નહીં બેસાય, પગે મૂકવાની જગ્યા નથી, કેવી રીતે જઈશું, શું કરશું, પાછા આવે કારણ કે એમને જગ્યા કરતા આવડતું. કેટલાક એવા હોય કે ગમે એવી ભીડ હોય ને જગ્યા કરી નાખે, જગ્યા કરી નાખે. કોઈ બેનને મનાવે, કોઈ ભાઈને મનાવે, કોઈને કંઈ કરે, કોઈને કંઈ કરે, કોઈને આંખો બતાવે, કોઈને ગજવું બતાવે, જેને જે બતાવવાની જરૂર હોય, કોઈને દાંત બતાવે, પણ ગમે તેમ કરીને જગ્યા કરી નાખે. જેને જગ્યા કરતા આવડે છે એના એની મુઠ્ઠીમાં જીવન આવે છે. અને જે નસીબની રાહ જોઈને બેસી રહે છે, હવે કોઈ જગ્યા ખાલી મળશે તો જઈશું, અરે ટ્રેનો ઉપર ટ્રેનો જશે ને તું એમને એમ રહી જઈશ. જગ્યા કર. આ માણસને પોરબંદરમાં વિકાસ ના થયો, ચાન્સ ના મળ્યો, નોકરી ના મળી, ધંધો ના મળ્યો, જેમ તેમ કરીને મુંબઈ પહોંચ્યો. મુંબઈમાં એ દશા, હિંમત ના હાર્યો. મુંબઈથી ત્યારે સઢવાળા નાવ જાય, સઢવાળા નાવ, આ એન્જિન ની ચાલુ થયેલા, એ આપણા ખારવાઓ લઈ જાય અને 15 દાડે મહિને મુંબાસા પહોંચાડે. 25 રૂપિયા ભાડું એ સમયે, 25 રૂપિયા. પણ 25 રૂપિયા ક્યાં, ગમે તેની પાસેથી જેમ તેમ કરીને 25 રૂપિયા લીધા. નાવડામાં બેસી ગયો, પહેલા કિનારે દુનિયાના પેલા છેડે જાઉં, મને કોઈ નોકરી મળે, મને કોઈ ધંધો મળે. અને પેલા કિનારે પહોંચ્યો, કોણ બોલાવનાર છે, કોણ આવકાર આપનાર છે, કોઈ સ્વાગત માટે આવેલું? પણ છતાં બળુકો દાણો છે. ગયો કેટલા દિવસો સુધી, કેટલા મહિનાઓ સુધી કોઈ જગ્યા ના મળે, કોઈ ચાન્સ ના મળે. એક લોજ વાળો એને જમાડે, 8-8 દિવસના પૈસા ચડી જાય. પેલો આવીને ભાણા ઉપર બેઠો હોય અને પેલો લાત મારીને ઉઠાડી દે, એ નાની આવો, પૈસા બાકી છે, પૈસા ભરીને પછી જમવા આવજો. ભાણા ઉપરથી ઉઠાડી દીધો. તમે આવી દશા જોઈ છે? આજે ભલે તમે કરોડાધિપતિ થયા હો, પણ તમે આવા દિવસો જોયા છે? અને જો આવા દિવસો તમે જોયા હોય તો એને ભૂલી ના જશો. તમારા છોકરાઓને કહેજો કે બેટા, મેં આવા દિવસો જોયા છે. તમે છકી ના જતા, તમને તો તૈયાર પ્લેટફોર્મ મળી ગયું છે. તમને ખબર નથી કે તમને તો તૈયાર પ્લેટફોર્મ મળ્યું છે, પણ અમે આવા દિવસો જોયા છે. પણ આ માણસ હિંમત ના હાર્યો, હિંમત ના હાર્યો. અંતે અંતે એટલી ઊંચી કક્ષાએ પહોંચ્યો કે આખા ઈસ્ટ આફ્રિકાની અંદર જેટલી સુગર મિલો હોય બધી નાનજી કાળીદાસ, નાનજી કાળીદાસ, નાનજી કાળીદાસ, નાનજી કાળી, બેતાજ બાદશાહ. બે કોની લાગવગ, કોની ભલામણ? કોઈની લાગવગ, કોઈની ભલામણ. એને સ્વાધારિત, પોતાના આધારે પોતાના વ્યક્તિત્વનો વિકાસ કરનાર. સ્વાધારે સૂર્ય ઉગે છે, કોની ભલામણથી ઉગે છે? કોઈની ચિઠ્ઠી લઈને આવે છે, ભાઈ આમને પૂર્વ દિશામાં ઉગવા દેજો, ભલા થજો. સૂર્યને કોઈની ભલામણની જરૂર નથી, એની મેળે ઉગે છે. દુનિયાને એ નથી કહેતો કે તમે મને નમસ્કાર કરો, મને અર્ઘ્ય આપો, એ દુનિયાને નથી કહેતો. પણ દુનિયા આપોઆપ એના તેજને જોઈને અર્ઘ્ય આપે છે, એને પગે લાગે છે અને નમસ્કાર કરે છે. એમ એક વ્યક્તિત્વ એવું છે જે સ્વાધારિત, પોતાના આધારે વિકસેલું વ્યક્તિત્વ. મુંબઈમાં જઈને જોજો એવા કેટલાય શેઠિયાઓ, કેટલાય કલાકારો, કેટલાય સંગીતકારો, કેટલાય લોકો ફૂટપાથ ઉપર સુનારા અને ફૂટપાથ ઉપર સૂઈને ઊંચામાં ઊંચી જગ્યા સુધી પહોંચનારા, એ બધાને તમે શું કહેશો? સ્વાધારિત જીવન છે, કોઈના આધારે નહીં. કોઈના ઉંબરે જઈને ઉભા રહો, જાઓ જાઓ જાઓ, બહાર જાઓ બહાર જાઓ, નીકળ 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 નીકળ, કોઈ એમને આવકાર આપનાર નથી હોતું. પણ એ જિંદગી હારતા નથી, એ જિંદગી હારતા નથી, એ કરોડિયાની માફક પ્રયત્ન કરતા રહે છે અને અંતે એમના પ્રયત્નો સફળ થતા હોય છે. બીજી વાત કહું, અમદાવાદ જજો. અમદાવાદમાં એક રતનપોળ છે ને, રતનપોળ છે,
તમે એનો ઇતિહાસ નહીં જાણતા હો. રતનબાઈ નામની એક સ્ત્રી હતી એ જમાનામાં, પેશવાઓના જમાનામાં, અને એ સ્ત્રી છે એને એ સમયમાં જેલ થઈ, જેલમાં જવાનું થયું. એક તો સ્ત્રી કલંક પુરુષને લાગે તો કદાચ ધોઈ જાય, પણ એક સ્ત્રી એને એને કલંક લાગે એને ધોવું કેવી રીતે? બધા રામ નથી કે અહલ્યાને અહલ્યા બનાવી દે શિલામાંથી. અહીંયા તો રાવણનું જ ટોળું છે, ના લાગ્યું હોય તો એ લગાડે, લગાડે તો આનંદ થાય. એમાં પડોશી ઉપર તો ખાસ, આપણે પડોશી ધર્મનો અર્થ જ એ છે, પડોશીઓના છિદ્રો જુઓ, પડોશીઓના ખુદરા જુઓ. અને કોઈની દીકરી, કોઈની બેન, એને કેમ વધારેમાં વધારે કલંકિત કરી શકાય? બસ એ બેઠા બેઠા કામ કરો, બહેનો કરે, ભાઈઓ કરે, માળા કરતા કરતા કરે, એવું સપ્તાહ સાંભળતા સાંભળતા કરે, સપ્તાહે સાંભળે, માળાએ ફેરવે, મંદિરની પ્રદક્ષિણા કરે, પેંપડાનું પીંપડાનું પૂજન કરે, એકાદશીનું વ્રત કરે, બધું કરવાનું, પણ મુખ્ય કામ તો આ છે. આ સ્ત્રી જ્યારે છૂટી, જેલ ભોગવીને જ્યારે છૂટી, એને લેવા કોઈ નહીં આવે, કોઈ માં નહીં, કોઈ બાપ નહીં, કોઈ ભાઈ નહીં, કોઈ કોઈ સગા નહીં, કોઈ વાલા નહીં, કોણ લેવા જાય? બસ એકલી ઉપર આકાશ ને નીચે ધરતી, ક્યાં જવું? આજે તો ઘણું સારું છે, સ્ત્રીઓની દશા સુધરી છે. પહેલા સ્ત્રીઓ માટે શું હતું? પિયર, સાસરુ અને કુઓ, આ ત્રણ જગ્યાઓ હતી. પિયરવાળા એ 10-15-20-18 વર્ષની થાય ત્યાં સુધી જવાબદાર, એક બે વાર મોકલી પછી હવે તું જાણે એને તારું ઘર જાણે, હસતી હસતી આવજે, જો રોતી રોતી આવે તો કૂવામાં પડજે, પણ હસતી હસતી જ આવવાનું હોય પછી તમારે ત્યાં આવવાની જરૂર જ શું છે? તો હું ત્યાં જ ના રૂ. જ્યારે મારે રોવાના દિવસો આવે ત્યારે હું પિયર સામે નહીં જોઉં તો કોના સામે જોઈશ? બીજી કોઈ જગ્યા છે સામે જોવાની? અને પિયરવાળા આવું કહીને બેઠા હોય, રોતી રોતી આવે તો કૂવામાં પડજે, ભલા થજો, આવું ના કહેશો. ત્રણ જગ્યાઓ, બીજી કોઈ જગ્યા નહીં, કોઈ મંદિર નહીં, કોઈ ધર્મશાળા નહીં, કોઈ સંસ્થા નહીં. ક્યાં હતી સંસ્થાઓ? મંદિરો તો ભગવાન માટે છે, અનાથો માટે નથી, લાચારો માટે નથી. મંદિરોમાં રાજભોગ છે, બાળભોગ છે, માખણ મિશ્રી છે, બધું છે, પણ એ પ્રસાદ તો એના માટે છે જે મોટી દક્ષિણા આપે એના માટે છે. ગરીબ માટે તો રોટલો નથી. તે દિન આંસુ ભીના રે હરિના લોચનિયા મેં, એક દિન આંસુ ભીના રે હરિના લોચનિયા મેં દીઠ. એમાં ઘણા મંદિરો છે જ્યાં સોનાની ઘંટી છે, ચાંદીની ઘંટીઓ છે, જ્યાં રોજના 20 ડબ્બા વપરાય છે, 20 ડબ્બા રોજના. એક ટુકડો કોઈ ગરીબના મોઢામાં જાય તો જોજો ને, અને બધું વેચાય છે. આવો ન્યાલ થઈ જાઓ, ક્યાં જાય? અને એટલે એમના માટે એક ચોથી જગ્યા, જો એ કૂવામાં પડવાની હિંમત ના કરી શકે તો એ ચોથી જગ્યાનું નામ વેશ્યાવાળો, પછી પેલા ગીધડા જેવા માણસો એને ઉપાડી દે. આ ચોથી જગ્યા. આમ્રપાલી ક્યાંથી થઈ હતી? આમ્રપાલી કોણ હતી? પણ આ હિંમત ના આવી, એણે આકાશની નીચે ધરતી જોઈ, એને ઢબુ પૈસો પાછો મળ્યો, એ ઢબુ પૈસો એને જમા કરાવ્યો જ્યારે 2-3 વર્ષ ઉપર એને સજા થયેલી ત્યારે. અને ઢબુ પૈસો લઈને એક એ વખતના અમદાવાદના ધોળિયા રસ્તા એમાં નીકળી. તમે કલ્પના કરી શકો છો કે એના એના મગજ ઉપર કેટલો ભાર છે, ક્યાં જવું? એને જોયું તો એક ભાડ ભૂંજો છે ને, એ ચણા ધાણી મગફળી એવું બધું ભૂંજી રહ્યો છે, અને એને લાઈટ થઈ. એને કહ્યું 2 પૈસાના ચણા, આટલા ચણા 2 પૈસાના આટલા. એક કોર્નર ઉપર, એક ખૂણા ઉપર જઈને બેઠી અને ચણાનો ઢગલો કર્યો અને વેચવા માંડી, ચણા લો, ચણા લો, ચણા લો, ચણા લો. સાંજ પડતા પડતા એક 2 પૈસામાંથી એને 2 આના ઉભા કર્યા, એક દાણો ચણાનો નાખા. ભીખ માગવાની જરૂર નથી, જો માણસની અંદરનો આત્મા મર્યો ના હોય
તો એ ગમે તેવી સ્થિતિમાં પોતાની રોજી ઊભી કરી શકે છે. અને હિંમતે મરદા તો મદદ, મનુષ્ય યત્ન ઈશ્વર સાંજે બે આના ઉભા કરે. બીજા દિવસે બે આના ચણા લીધા. એમ કરતા કરતા આ રતનભાઈએ ચણાનો વેપાર કરીને એટલા પૈસા ભેગા કર્યા કે આખી રતન પોળ બનાવી નાખી, આખી રતન પોળ. અને જ્યારે આટલી મોટી રતન પોળ તૈયાર થઈ ગઈ, લોકો આવીને રહેવા લાગ્યા, ત્યારે કાકા આવ્યા, મામા આવ્યા, માસી આવ્યા, ભાઈઓ આવ્યા. ઓહો રતન તું ક્યાં હતી, અમે તો તને ખોરતા હતા. ત્યારે ચારેય તરફથી સગા આવ્યા, અમે તો બાધા માનેલી, તારી માનતા માનેલી. રતન ઊભી થઈ, એના વ્યક્તિત્વમાં કોનો આધાર છે? સ્વાધારી, પોતાના આધારે પોતે ઊભી થઈ. એટલે એક જીવન એવું છે જેને આપણે સ્વાધારિત જીવન કહીએ, પોતાના આધારે. પછી એક ત્રીજું જીવન આવે, એ છે અન્ય આધારિત. અન્ય આધારિત ના બે ભાગ છે, અન્ય એટલે બીજું જીવન છે પણ બીજાના આધારે જીવન ચાલે છે. અને એના બે ભાગ કરો, એક સ્વજનોને આધારિત અને બે સંસ્થાઓને આધારિત. એક સ્ત્રી છે વિધવા થઈ, 10 વર્ષે 15 વર્ષે 20 વર્ષે વિધવા થઈ, ત્યક્તા થઈ. હવે એના ભાઈના ત્યાં જીવે છે, એના બાપના ત્યાં જીવે છે, એના કોઈ સગા વાલાના ત્યાં જીવે છે. આ જીવન કેવું છે? અન્યાધારિત જીવન છે. સ્વજનોના ત્યાં જીવે છે એ બરાબર છે, પણ અન્યાધારિત જીવન છે. તુલસીદાસજીએ લખ્યું છે, ગુલામીના જેવું પરાધીન સુખ સપનેહું નાહી, દેખ વિચાર કરહું મન માહી, પરાધીન સુખ સપને એવું ના. ભલે ને ભાઈનું ઘર હોય, ભલે ને સગા બાપનું ઘર હોય, પણ એ પરાધીન છે. ભાઈએ કહ્યું હોય તું રહે હો બેન, મારી બેનને જરાય ઓછું ના આવવા દેશો, પણ પેલી એની એની ભાભી છે ને, એ ભાભી એને સરખી રીતે રહેવા દેતો ને, બસ પંચિંગ ચાલ્યા જ કરે છે, પડોશમાં જઈને વાત કરે છે. આ ત્યક્તા થઈને આવી છે પણ ખાવા માટે 3 માણસનું ખાય છે, 3 માણસનું ખોરાક આટલો છે, ફલાણું આટલું છે. આવી આવી નાની નાની વાતો એવી એવી કરે છે. અને જ્યારે એના કાને આ વાત આવે છે ત્યારે એને એમ થાય છે કે હવે અમારે આ ઘરમાં રહેવું કેવી, પણ ત્યારે જવું ક્યાં, જવું ક્યાં, કોઈ જગ્યા જ નથી. અન્ય આધારિત અને સ્વજનાધારિત જીવન છે, એની ડબલ બેડીઓ છે, ડબલ બેડીઓ છે. જ્યારે તમે કંઈક બોલો છો ત્યારે તમારા આશ્રિતને હાનિ પહોંચાડો છો, તમને આશ્રય દેનારને હાનિ પહોંચાડો છો. પેલો ભાઈ કહે છે મારી ફજેથી બહાર કરો છો, બહાર બહાર જઈને મારી વાતો કરો છો, એટલે બહાર બોલી નથી શકતો. બીજે તો કંઈ બોલી શકાય પણ અહીં તો કશું બોલી જ ન શકાય, ચૂપ, સહન જ કર્યા કરો. જે માણસને એક દિવસ સહન કરવાનું હોય, બે દિવસ સહન કરવાનું હોય, 4 દિવસ સહન કરવાનું હોય તો સહન કરે, પણ જેને આખી જિંદગી સહન કરવાનું છે એની માનસિક દશા કેવી હશે? લોકો શું વાત કરે, તમારે શું દુઃખ છે? લો ઓહો, 2 ટાઈમ જમવાનું મળે છે, આટલો સરસ બંગલામાં રહેવાનું મળે છે, પણ એને ખબર છે કંઈ હોળી ભડકે છે અને ચારે તરફ કાંટા ખોસેલા છે. પોતાનું સ્વતંત્ર ઝૂંપડું હોય, ભલે ખીચડી ખાય, ભલે સૂકો રોટલો ખાય, પણ કોઈ એમ કહેનારું ના હોય કે કોઈ મેણું મારનારું ના હોય, એનું જે સુખ છે એ સુખ આને નથી. પણ દુનિયામાં એવા કેટલાય માણસો હશે જે અન્યાધારિત જીવન જીવતા હશે. મારી વાત તમને ગમે કે ના ગમે, અને મોટાભાગે હું ન ગમે એવી વાતો બોલતો હોઉં છું, કારણ કે એકાદ માણસ તો એવો હોવો જોઈએ. બધા જ સારંગી વગાડનારા ભેગા થશે, ખમા બાપુ, ખમા બાપુ, ખમા બાપુ, તો સમાજનું શું થશે? સમાજ ક્યાં જશે? તમારે ત્યાં કોઈ નાની વિધવા હોય, કોઈ નાની ત્યક્તા હોય, એને આખી જિંદગી ઘરમાં સળવ ના રાખે, એને ઠેકાણે, એના રસ્તે, એને એની યોગ્ય જગ્યાએ,
એની જેનું જીવન સુખી થાય એવા માર્ગે એને લઈ જજો. સમાજની પરવા ના કરશો, બે દિવસની નિંદાની પરવા ના કરશો. લોકો બોલે પણ બીજા માટે માર્ગ કરજો. તમારી દીકરી તમને આશીર્વાદ આપશે, તમારી બહેન તમને આશીર્વાદ આપશે, કારણ કે આ જ રસ્તો બરાબર છે. આખી જિંદગીનું ટેન્શન, આખી જિંદગીનો ભાર માથા ઉપર લઈને ફરવું અને ઘરમાં જ્યારે જુઓ ત્યારે હોળીઓ ને હોળીઓ ઊભી કરવી, એના કરતાં એને યોગ્ય જગ્યાએ એ બરાબર છે, એ રસ્તો બરાબર છે. જોકે હવે લોકો સમજતા થયા છે, પણ આ અન્યાધારિત જીવન છે. અન્યાધારિત જીવનનો એક બીજો ફાંટો છે, એમાં સ્વજનને આધારિત નહીં, પણ હવે અનાથ આશ્રમમાં મૂકી દીધો બાળકને. આ બાળકો ભાગ્યશાળી છે. મારી સામે એક ભાઈ બેઠેલા, ઉઠી ગયા, ખબર નહીં કઈ ગયા. એમનું છોકરું એમના ગળે એવું વળગેલું રહેતું, પેલું આમ ચૂપ કર્યા, એટલું લાડ, એટલું વાલ હું બેઠો બેઠો નિરીક્ષણ કરતો. આ છોકરું ભલે આંધળું છે, પણ એને બાપ મળ્યો છે, એને માં મળી છે, વાલ ભરેલો બાપ મળ્યો છે. એટલે એને એના પોતાના અંધાપાની ખોટ છે ને એ એના વાલમાં પૂરી જાય છે. પણ અનાથ આશ્રમમાં જે બાળકો રહેતા હોય એને કોણ વાલ કરે? એટલે હું તમને ખાસ ભલામણ કરું છું, તમારી જન્મતિથિ હોય, તમારા ઘરના કોઈ માણસની મરણ તિથિ હોય, એવા દિવસોમાં થોડીક મીઠાઈ બનાવીને, થોડાક પતંગ લઈને, થોડાક કપડાં લઈને એવી સંસ્થાઓમાં પહોંચી જજો જ્યાં છોકરાઓ, સ્ત્રીઓ, વૃદ્ધો તમારા વાલના ભૂખ્યા છે. એમને ખવડાવજો, જાતે ખવડાવજો, એમની સાથે પતંગ ઉડાડજો, એમને કપડાં પહેરાવજો. દિવાળીના દિવસોમાં તમારા છોકરા તારામંડળ લઈને ચકર 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 આખી રાત ફેર્યા કરે, એમાં કઈ મોટી વાત? એમાં કઈ કુત્રીએ એના બચ્ચાને માટે તો ફર્યા કરતી હોય છે, એમાં કઈ મોટી વાત હતી? જેને એક તારામંડળ નથી મળ્યું, જેને એક ફટાકડો નથી મળ્યો, એના માટે તમારા મનમાં કંઈક છે? કારણ કે આ અન્યાધારિત જીવન જીવે છે. અન્યાધારિત કોઈ સંસ્થામાં, કોઈ બીજાના ત્યાં, કોઈ ત્રીજાના ત્યાં, કોઈ એવી રીતે તેવી રીતે. આપણા ત્યાં ક્રિશ્ચિયન ચર્ચ છે, આવા મોટા ભાગના બાળકોને સ્વીકારી લે છે. આપણે નથી એ કામ કરી શકતા. હું એક જગ્યાએ રામાયણની કથા કરું, બહુ માણસો, પુષ્કળ માણસો આવે, એક પાદરી સામે બેસે, એના ચહેરા ઉપરથી મને ખબર પડે કે આ બધાથી જુદો પડે છે, પણ હશે કોઈ એમ. કથા પૂરી થાય એ ઉભા ઉભા નમસ્કાર કરે. પછી એક દિવસ મને કોઈએ કહ્યું કે પેલા ભાઈ જે બેસે છે કોણ છે ખબર છે? મેં કીધું ના, એ તો આ ચર્ચના પાદરી છે. એમ? એને મારી સાથે ઉપર બેસાડજો, એને માન આપવું જોઈએ, રિસ્પેક્ટ. દરેક ધર્મના માણસને એને યોગ્ય માન આપવું જોઈએ. કોઈ ધર્મના પ્રત્યે ઘૃણા નહીં કરવાની, એનું જમાપાસું આપણે શીખવાનું. ક્રિશ્ચિયનો ખરાબ છે, ખરાબ છે, ખરાબ છે, એનું જમાપાસું તમને છે? પછી એક દિવસ મેં એમને બોલાવ્યા, મેં કહું આવો મારી સાથે બેસવાની ઉપર. મને કે ના, હું માન લેવા નથી આવતો, કથા સાંભળવા આવું છું. કેટલી ઊંચી વાત છે! ઘણી વાર એવું બનતું હોય છે કેટલીક કેટલાક લોકોને ઉપર ના બેસાડો તો જાતે આવીને ઉપર બેસી જાય. કોઈ એમને એમ ના કહે કે આવો ઉપર બેસો, પણ એ આવીને બેસી જાય ને પછી લોકો મોઢું બગાડીને કે હવે કોણ એને ઉતારે. એકવાર મને એવો અનુભવ થયેલો કે એક જગ્યાએ મેં બેઠેલા અને જગ્યા બધી ભરાઈ ગયેલી, એકે માણસ બેસે એવી જગ્યા નહીં રહેલી. એક સજ્જન આવ્યા મને આમ પલાઠી વાળીને બેસવાની ટેવ, એટલે મારા આ પગના ઘૂંટણને આમ ઊંચું કર્યો, જેમ પેલા રેલવેમાં જગ્યા મેળવે ને આમ ઊંચું કર્યું. હું તો જોતો જ રહી ગયો, ફટ દઈને થોડીક જગ્યા થઈ ત્યાં બેસી ગયા. એકદમ સિનિયોરિટી મળી, આમ સિનિયોરિટી એટલે જે મુખ્ય મહેમાન છે એની બાજુમાં જ બેસવાનું મળી. મેં આમ આજુબાજુ જોયું, પેલા જે એના વ્યવસ્થાપક હતો ને બધાના મોઢા ઉતરી ગયેલા. હું સમજી ગયો કે આ ગામનો કોઈ માથાભારી માણસ હોવો જોઈએ. એટલે હવે એ વગર બોલાવે, વગર આમંત્રણે બેસી ગયો છે, આમની કોઈની તાકાત નથી કે એને ઉઠાડી શકે, અને સારામાં સારી જગ્યાએ બેસી ગયો છે. એટલે આ જે ત્રીજું જીવન છે,
પેલાને મેં કહ્યું તમે આવો મારી પાસે બેસો. ના એમ કે હું માન લેવા નથી આવતો, હું તો તમારી કથા સાંભળવા આવું છું. પછી મેં એમને પૂછ્યું શું કરો છો? ચર્ચમાં છું. પણ ચર્ચમાં શું કરો છો? મને કે મારી પાસે 240 છોકરા છે, 120 છોકરીઓ, 120 છોકરા. એમને સવારે ઉઠાડો છો, પછી એમને બ્રશ કરાવડાવો છો, પછી એમને નવડાવું છું, એમના વાળ ઓળું છું, પાંથી પાડું છું, એમને કપડાં પહેરાવીને તૈયાર કરું છું. પછી મેં 3 વિધવાઓ રાખેલી છે, એ એમને રોટલા કરીને ખવડાવે છે, પછી એમને સ્કૂલે મોકલીએ છીએ, એમને ભણાવે છે. એ છોકરા સ્કૂલેથી આવે એટલે જેમ બાપ અને મા એને આમ સ્વાગત કરે એવી રીતે અમે એમને સ્વીકારીએ છીએ, પાછા નાસ્તો આપીએ છીએ. મેં કહ્યું આ છોકરા ક્યાંથી આવ્યા? રસ્તા ઉપરથી, રખડતા ભટકતા છોડી દીધેલા એવા ગમે એવા છોકરા અમે જ્યાંથી મળે ત્યાંથી લઈ આવીએ છીએ. પણ તમે આ 240 છોકરાઓ માટેની જે ખાવાની બધી વસ્તુઓ એ બધી ક્યાંથી લાવો છો? મને કે આ ગંજ બજાર છે, ગામમાં વેપારીઓ છે, હું ફરું છું, કોઈ દાળ આપે, કોઈ ઘઉં આપે, કોઈ બાજરી આપે, વેપારીઓ બહુ સારા છે, અનાજ થઈ જાય છે. અને મને એટલો આઘાત લાગ્યો, છોકરા હિન્દુઓના, અનાજ હિન્દુઓનું, પૈસા હિન્દુઓના, ઉછેરે છે ક્રિશ્ચન, અને એ છોકરા ક્રિશ્ચન થઈ જવાના. અને થાય જ બરાબર છે, થાય જ બરાબર. તો તમે કર્યું કઈ? ના પાડો છો તો તમે કરો. તમારી સંસ્થાઓ છે કોઈ એવી કે તમારા સાધુઓ કે તમારા મહારાજો ફરતા હોય અને આવા રખડતા છોકરા ભેગા કરે, કોઈ પેલી વિધવા ચકતા બેન હોય એને રાખે અને તું આને આ તારા બાળકો છે એમ કરીને એને જમાડ, છે તમારી પાસે? નહીં. મારા મારો ભોગ લખજો એમ કે મારા તરફથી આ ખરો ભોગ અહીં ધરાવાય છે, આ જો સાચો ભોગ અહીં ધરાવાય છે. મેં કહ્યું તમે ખરેખર મહાન કાર્ય કરો છો. પણ એ જે 240 છોકરા છે એને ભણાવતા જ નથી, એને નોકરીએ વરગાડે છે, એને પરણાવે છે, એના જીવનની લાઈન લગાવે છે, અને એ ભણીને કહે છે ભલું થજો આ સંસ્થાનું અમને માણસ બનાવ્યો, નહીં તો અમે ભીખ માગતા છોકરા હોત, કોઈ હાથ તોડી નાખો, કોઈ પગ તોડી નાખો, કોઈ 5 પગવાળો બાવો આવ્યો હોત, ગાયો નહીં ગાયો લઈને આવે, 5 પગવાળી ગાય, કોઈ ફલાણું કોઈ ફલાણું કોઈ જાત જાતના, અને પછી લોકો એને પૈસો આપતા હોત, જિંદગી બરબાદ કરી નાખી. આપણે કેમ આ દિશામાં નથી વિચારતા? આ દિશામાં આપણું મગજ કામ કેમ નથી કરતું? તમારા જેટલું દાન દુનિયાની કોઈ પ્રજા નથી આપતી, એટલું દાન તમે આપો છો. પણ એ દાનની પાછળ વિવેક છે, એ દાનની પાછળ સમજણ છે. જો તમારી એ દાનની પાછળ જો વિવેક આવી જાય, સમજણ આવી જાય, તો તમારો બેડો પાર થઈ જાય. એ પેલા લોકો પાસેથી શીખવાનું છે. અન્યાસ રીતે પછી એક ચોથું જીવન આવે છે, અને એ છે અનાધારિત. એને કોઈ આધાર જ નથી, એને પોતાના કુટુંબનો આધાર નથી, એને કોઈ સંસ્થાનો આધાર નથી, કોઈ આધાર નથી. આધાર વિનાનું જીવન છે. મારે આશ્રમમાં એકવાર બધા ઘણા લોકો આવે, જાત જાતના આવે, હું બધા કિસ્સા તમને સંભળાવું તો પાર ના આવે એટલા કિસ્સાઓ. એક બેન આવી, આવડું છોકરું તેડેલું, એના ચહેરા ઉપરથી ખ્યાલ આવી ગયો કર્મ છુપે નહીં ભભૂત લગાયા, કવિ ગંગ કહે સુન સહ અકબર, કર્મ છુપે નહીં ભભૂત લગાયા. મેં જોયું કે આ સ્ત્રી કોઈ સારા ઘરની સ્ત્રી હોવી જોઈએ. ભિખારી હાલતમાં પૂછ્યું કેમ આવી છે? મરાઠી બોલે, મને કે એક સાડી દે દો. મારે એક સાડી, શરીર આ કપડું બદલવાનું નથી, મને એક સાડી આપી દો. મેં એને કહ્યું બેસ તું, તું કોણ છે અને ક્યાં રહે છે? મને કે સ્ટેશન ઉપર બધા ભિખારીઓની જોડે પડી રહું છું અને તમારા અન્નક્ષેત્રમાં આવીને જમી જાઉં છું. તું કોણ હતી? પહેલા શું હતું તારું? મને કે એ વાત મત પૂછો બાબાજી, એ વાત મત પૂછો. પણ મેં આગ્રહ કર્યો અને એનું હૃદય ભરાઈ આવ્યું. રડી 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 ધ્રુસકે ને ધ્રુસકે મેં કહું અને રડવા દો, અંદરથી બધું નીકળવા દો. પછી જ્યારે એનું રડવાનું ઓછું થયું, એને કહેવા માંડ્યું મારો પતિ છે ને એ મિલિટરીનો કેપ્ટન છે, હતો નહીં છે, મિલિટરીમાં કેપ્ટન.
અને એને 3,500 રૂપિયા પગાર મળે, તો એવા પતિને છોડીને તું ભિખારણ કેમ થઈ ગઈ? મને કે રોજ આવે, દારૂ પીને આવે, અને દારૂ પીને આવીને મને ઢોરાની માફક મારે. પેલા મોટા મોટા બૂટ પહેર્યા હોય એડીવાળા, એડીવાળા બૂટની મને લાતો મારે. મારું એકે હાડકું હાજુ નથી રહેવા દીધું. મેં બસ જિંદગીમાં માર જ ખાધો છે. ઘણી સ્ત્રીઓને પતિ મળતા હશે, પણ એ પતિમાંથી કેટલા ટકા પતિ હશે અને કેટલા ટકા કસાઈ હશે એનો કદી તમે મેળ બેહાડ્યો? કેટલા ટકા એમાં કસાઈ હશે? મારું એક કે હાડકું સાજું નથી રહેવા દીધું. મને એટલી મારે, એટલી મારે, એટલી મારે, કોઈ છોડાવી ન શકે, કોઈ બોલી ન શકે. મેં મારા મા બાપને કહ્યું, મને અહીંથી લઈ જાઓ, આ કસાઈ ખાનેથી છોડાવો. મેં મારા ઘરવાળાને કહ્યું, તો મને પિસ્તોલથી મારી નાખે તો એક મિનિટમાં નિવેડો આવે. પણ ના, એ તો એને બસ ઘૂસાને બળવાના, તો શરીરથી બળવાના, લાતો માર માર માર. હું તમને પૂછું છું, તમારી દીકરી, તમારી બેન કોઈ જગ્યાએ આવી લાતો ખાય છે? અને ખાય છે છતાંય તમને ભાન છે? હશે તો એનું નસીબે ભોગવે. ત્યારે તમે કસાઈના સોદાગરના ભાઈ છો, એના ભાઈ નથી. પછી એકવાર મનમાં નક્કી કર્યું કે હવે આ માર ખાઈ ખાઈ ખાઈને મરી જવું, રોજનો માર ખાવો, એના કરતાં નીકળી જવું સારું. અને હું ઘરમાંથી નીકળી ગઈ આ છોકરું લઈને, બસ નીકળી ગઈ ને ભિખારણ થઈ ગઈ. એને બધી ઘણી વાતો કરી. મેં કહ્યું, તને લોકો શાંતિથી રહેવા દે છે? આ તો દુનિયા એવી છે. મને કે જે થતું હોય થાય, જે થવું હોય થાય, પણ પહેલા કરતા સુખી છું. તમારે ત્યાં જમું છું અને સૂઈ જઉં છું. મને કોઈએ કહ્યું, જ્યાં ત્યાં તને સાડી મળશે. આવા કેટલા માણસો હશે? આવી સ્ત્રીઓ જ નહીં, પુરુષો એવા, પાછા ડોશીઓ, ડોસાઓ, ઘણા વૃદ્ધો એવા. વૃદ્ધોને એમના છોકરા જ કસાઈથી આવ્યો, જેમની મીઠાઈ વેચી હોય, જેમના પતાસા વેચ્યા હોય, હવે એ એમના ઘરમાં કસાઈ થઈને બેઠા હોય. અને જો એ કહે કે મારે વૃદ્ધાશ્રમમાં રહેવા જવું છે, તો કે ગળું ટોપી નાખશું, મારી નાખશું, એટલે અમારે અહીં ઊંઝામાં વૃદ્ધાશ્રમ કરવો પડ્યો છે. આ ઊંઝામાં કોઈ વાર પાટણના રોડ ઉપર જાઓ તો જોજો, પાટણના રોડ ઉપર જાઓ તો કોઈ વાર જોજો, એટલા માટે આ વૃદ્ધાશ્રમ કરવો પડ્યો છે. માણસની છેલ્લી જિંદગીના 2-5 વર્ષો તો એ શાંતિથી જીવે. જે ઘરમાં ના રહી શકતો હોય, ઘરમાં કોઈ રાખવા તૈયાર ના હોય. મારા એક ઓળખીતા સજ્જનનો આશ્રમ છે, નામ નહીં દઉં. એક ડોશી આવી, હાથ જોડીને કહ્યું, મને અહીં આશરો આપો, મને અહીં રાખો. પણ રાખવી કેવી રીતે? એનો છોકરો તો માથા ભારે છે, અને માથા ભારે માણસ હોય તો દુશ્મન થઈ જાય. એને રાખવી કેવી રીતે? એને સમજાવી બુજાવીને વિદાય કરી દીધી. જાઓ માં, હા, ઘરે જ સારા, પોતાના ઘરમાં જ સારું, આમ તેમ. અને એના ઘરમાં એની હત્યા કરી નાખવામાં આવી, ગળો ટૂંપીને મારી નાખવામાં આવી. કોણે મારી? ઘરના જ માણસો, કોઈ દુશ્મનો એ નહીં, બહારના માણસો એ નહીં. અમારી એટલી કાયરતા અમે ના રાખી શકીએ. અમે ડરીએ છીએ, અમે ફફડીએ છીએ. લોકો શું કહેશે? કોઈ કંઈ કહેશે તો, કોઈ કંઈ કહેશે તો, કંઈ કંઈ કહેશે તો. એક રાતના પોરે સ્ત્રી આવીને શરણું માગે, મને કોઈ નથી મારે. અમારા આશ્રમમાં મહિનામાં એકાદ કેસ તો આવો છે. હું તો રાખું, એને જે કહેવું હોય એને ક્યાં કાઢવી? અને કાઢવાનો અર્થ થાય છે ગુંડના હવાલે કરી દેવી. પરદેશમાં જઈને જુઓ કેટલી વ્યવસ્થા છે, કેટલી સરસ વ્યવસ્થા છે. મારા પુસ્તકો વાંચો, તરત જ ધર્મ સંસ્થાઓ ઊભી છે, ચર્ચો ઊભા છે. આવો, એને એને આશરો આપે, એને ખવડાવે, એને રાખે, એને નોકરીએ વળગાડે, એને ધંધે વળગાડે, એને લાઈને વળગાડે. ધર્મ એટલે ખાલી આરતી કરવાની જગ્યા નહીં, ખાલી આરતી પૂજામાં જ ધર્મ ના આવી ગયો, પણ જે અનુયાયીઓ છે એમના જીવન સાથે એનો સીધો સંબંધ છે.
અનાશ્રિત જીવન છે, એનો કોઈ આધાર નથી.